अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आजना वीडियो अंदर आप हिस्ट्री અને નીડ ઓફ સી પ્લસ પ્લસ વિશે જોવા માંગીએ છીએ પ્રોગ્રામિંગ રોડ મેપની અંદર આપણે જેમ જોયું એ પ્રમાણે કે આપણે પહેલાં NCC શીખવાની જરૂર પડે છે અને ત્યાર પછી આપણે આ સી પ્લસ પ્લસ શીખવાની જરૂર પડે છે તો આપણે જોઈએ તો જે NCC વગેરે હતું એને આપણે પ્રોસીજિરિયલ પ્રોગ્રામિંગ કહેતા હતા હવે એ પ્રોગ્રામિંગ પ્રોગ્રામિંગની અંદર પહેલાં જે લેંગ્વેજીસ હતી આ હતી કે ફોર્ટ્રાન છે કોબોલ છે અને ત્યાર પછી સી લેંગ્વેજ આવી તો આ જે લેંગ્વેજ હતી એ પ્રોસીજરલ પ્રોગ્રામિંગ હતી હવે પ્રોસીજરલ પ્રોગ્રામિંગ એટલે શું તો જો પ્રોસીજરલ પ્રોગ્રામિંગ વિશે જોઈએ તો એ એક જ મોટો પ્રોગ્રામ આપણને જોવા મળતો હતો અને એ પ્રોગ્રામ આ રીતે લખવામાં આવતો હતો હવે આ પ્રોગ્રામમાં પ્રોબ્લેમ એ હતા કે ઘણા બધા લાંબા પ્રોગ્રામ થતા હતા અને એ પ્રોગ્રામને આપણે વારંવાર લખવાની જરૂર પડતી હતી અને બીજો જે એક મોટો પ્રોબ્લેમ હતો અને એ શું હતો તો કે એની અંદર કોઈ સિક્યોરિટી સિસ્ટમ નહીં હતી અને એ એ રીતનું હતું કે આ જેમ કે તમને અહીંયા જૂના પ્રકારના ઘર જોવા મળે છે કે હવે જો આ ઘરની અંદર તમે જોશો તો અહીંયા કોઈપણ જાતનો દરવાજો તમને જોવા નથી મળતો એટલે કે એક ઘર હતું ખરું એક પ્રોગ્રામિંગ સિસ્ટમ હતી ખરી પણ એની અંદર કોઈ સિક્યોરિટી સિસ્ટમ નહીં હતી એટલે તમારા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ વ્યક્તિ જે નેટવર્ક છે એના દ્વારા આવી શકે અને તમારા પ્રોગ્રામને તમારા ડેટાને જોઈ શકતું એટલે કે એ આના જેવું હતું કે ઘરની અંદર દરવાજો જ ના હોય કોઈપણ વ્યક્તિ ઘરની અંદર આવી શકે ઘરની અંદરની બધી વસ્તુ જોઈ શકે લઈ શકે અને બહાર આવી શકે તો આ રીતે જો દરવાજા વગરનો જો આપણે ઘરને વિચારીએ તો એ રીતનું આ પ્રોગ્રામિંગ અત્યાર સુધી થતું હતું નાઇન્ટીન સિક્સટી નાઇનથી લઈ એ બધી પ્રોગ્રામિંગ સિસ્ટમ જ્યારે બહાર આવી અને માર્કેટની અંદર બધા પ્રોબ્લેમ શરૂ થયા ત્યારે ખબર પડી કે આને સિક્યોર કરવાની જરૂર પડશે અને એટલા માટે નાઇન્ટીન સેવન્ટી નાઇનની અંદર ઓગણીસોને ઓગણ એંસીની અંદર બેલ લેબોરેટરીની અંદર કામ કરતા આ એક જે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ હતા એ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ બિયાનસ સ્ટ્રોક્સો એમનું નામ છે તો આ બ્યાના સ્ટ્રોક્સો છે એમણે બાબતને વિચારી કે આમાં સિક્યોરિટીની જરૂર છે અને સિક્યોરિટી માટે એમણે શું કર્યું હતું કે ઉપ્સના જે કોન્સેપ્ટ હતા એ સિમ્યુલા નામના એક લેંગ્વેજની અંદરથી એમણે લીધા સિમ્યુલા નામની જે લેંગ્વેજ હતી એની અંદરથી ઉપસના કોન્સેપ્ટ લીધા અને સી લેંગ્વેજ લીધી એમ એ બંને લેંગ્વેજને ભેગા કરી અને એમણે સી વિથ ક્લાસીસ નામની એક લેંગ્વેજ બહાર પાડી અને એ નાઇન્ટીન સેવન્ટી નાઇનની અંદર અને સેવન્ટી નાઇનથી લઈને એ પ્રોગ્રામિંગ શરૂ કરવામાં આવ્યું પણ એ નાઇન્ટીન એટી થ્રી સુધી ચલાવવામાં આવ્યું નાઇન્ટીન એટી થ્રીની અંદર એને નામ બદલી અને સી પ્લસ પ્લસ કરી દેવામાં આવ્યું એટલે સી વિથ ક્લાસીસ જે પહેલાં કહેવામાં આવતું હતું એને નાઇન્ટીન એટી થ્રીની અંદર સી પ્લસ પ્લસ કહેવામાં આવ્યું એટલા માટે આપણે જોઈએ તો કે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ તરીકે પોપ્યુલર થયું અને એને આપણે અત્યારે સી પ્લસ પ્લસ તરીકે ઓળખીએ છીએ તો આ સી પ્લસ પ્લસ બનાવવામાં આવી હવે જેની અંદર કે પહેલાંમાં પહેલો એનો ગોલ હતો કે સિક્યોરિટી કે આ જે સી અને એની અગાઉની જે લેંગ્વેજીસ હતી એની અંદર કોઈ પણ જાતની સિક્યોરિટી નહીં હતું કોઈ પણ વ્યક્તિ પ્રોગ્રામ છે એને જોઈ શકતું હતું અને એની અંદરના જે ડેટા છે એને વાપરી શકતું હતું એટલે એ એક પ્રોબ્લેમ એમણે વિચારેલો હતો અને બીજો હતો અને એ હતો રીયુઝેબિલિટી રીયુઝેબિલિટી એટલે કે આપણે વારંવાર એક કોડ વાપરવાની જરૂર પડે છે અને જ્યારે આપણે વારંવાર કોડ વાપરવાની જરૂર પડે છે તો પહેલાંના પ્રોગ્રામિંગની અંદર એ આપણે વારંવાર લખવાની પણ જરૂર પડતી હતી અને લખવું ના પડે તો આપણે મેન્યુઅલી એક ફાઇલમાંથી બીજી ફાઇલમાં કોપી કરીને મૂકવાની જરૂર પડતી હતી તો આ બધી બાબતોના જે પ્રોબ્લેમ હતા એને ઓવરકમ કરવા માટે એમણે આ બે બાબતોનો મેઇન ગોલ હતો સી પ્લસ અંદર સિક્યોરિટી અને રિયુઝેબિલિટી તો સિક્યુરિટી માટે જોઈએ તો આપણે આ રીતે વિચારી શકીએ કે આપણે અત્યારે પણ આપણો જે પ્રોગ્રામ છે છે પણ બહાર આ રીતે જાણે કે દરવાન મૂકી દેવામાં આવે છે એક ચોકીદાર મૂકી દેવામાં આવે છે કે જેને પાસ કરીને ત્યાર પછી જ તમે અંદરનો ડેટા જોઈ શકો છો તો જેવી રીતે કોઈપણ એક ઘરની અંદર જવા માટે આપણે આ રીતની સિક્યોરિટી સિસ્ટમ અને એનાથી પણ વધારે સિક્યોરિટી સિસ્ટમ આપણે પાસ કરવી પડે એ જ રીતે આપણે પ્રોગ્રામની અંદરનો ડેટા જોવા માટે પણ સિક્યોરિટી સિસ્ટમની અંદરથી પાસ થવાની જરૂર પડે છે કઈ રીતે પાસ થવાની જરૂર પડે છે એ આપણે પ્રોગ્રામિંગની અંદર જોઈશું ત્યાર પછી આપણે જોઈએ તો રીયુઝેબિલિટી માટે એમણે શું કર્યું તો કે એ જે બાબતો હતી એને નાના નાના ઓબ્જેક્ટની અંદર કન્વર્ટ કરી દીધું એટલે પહેલાં જે આપણો જોતા હતા એ પ્રમાણે એક આખો મોટો પ્રોગ્રામ હતો એ હવે મોટો પ્રોગ્રામ નહીં રહ્યો પણ એના નાના નાના ટુકડા પાડી દેવામાં આવે અને દરેક ટુકડા એકબીજાની સાથે વાતચીત કરી અને એક આખો પ્રોગ્રામ બનાવે તો આને એટલા માટે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ કહેવામાં આવે એટલે આ સી પ્લસ પ્લસનો હેતુ હતો અને ત્યાર પછી જે સી પ્લસ પ્લસના પછી જે છે એ જાવા શીશાહેબ ડોટ નેટ વીબી ડોટ નેટ કે રૂબી જેવી લેંગ્વેજીસ આવી કે જેની અંદર આ ઓબ્જેક્ટ ઓરિન્ટેડ પ્રોગ્રામિંગને અંદર જે થોડા નાના મોટા પ્રોબ્લેમ હતા એને સુધારવામાં આવે અને એને વધારે સારી રીતે ઠીક કરી અને વધારે સારી અને વધારે રોબસ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ બનાવવામાં આવે તો આ બધી આપણે શીખવાની જરૂર પડે છે અને એટલા માટે આ ટ્યુટોરિયલની અંદર આપણે બધી બાબતો શીખીશું ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद